हेलो फ्रेंड्स, गुड मॉर्निंग एवरीबॉडी। फ्रेंड्स, वी आर डिस्कसिंग यूनिट 3, रीड 1, फीमेल्स फॉर फॉरेस्ट्री ऑफ स्टैंडर्ड 11। फ्रेंड्स, वी हैव ऑलरेडी डिस्कस्ड अबाउट द फॉरेस्ट ऑफ हिमालय, हाउ दे हैव प्लेड अ सिग्निफिकेंट रोल इन द लाइफ ऑफ पीपल ऑफ उत्तर प्रदेश एंड हाउ दे आर यूजफुल फॉर द पीपल ऑफ हिल विलेजेस। द होल इकोनॉमी ऑफ हिल विलेजेस पीपल आर दीज फॉरेस्ट आर द फाउंडेशन ऑफ द होल इकोनॉमी ऑफ द हिल विलेजेस। ग्रीन लीव्स grass for example provide fodder for animals, dry twigs branches are the only source of domestic cooking fuels. So in this way the forest are very useful for the people, and the forest also break the flow of the seasonal rainfall. apne ye pan charcha kari agalna bhagma ke jangalo na lidhe je varsad thi जे जमीन धोवाती हो अथवा पर्वतीय विस्तार जे ढोराव पर्वतों जे धोवाता हो लीधे जंगलों लीधे ए जमीन धोवाण पण अटकत हो। एंड इन दीस वे दीस क्रिएट्स स्प्रिंग्स एंड एवर फ्लोइंग स्ट्रीम्स विच आर वेरी वाइटल फॉर दी माउंटेन पीपल एंड देर एनिमल्स ड्यूरिंग द हॉट समर मंथ्स। अपने उनाळानी जे ऋतु हो उनाळाना महीना हो घणी वखते आ रीते जंगलोना लीधे जंगलो पाणी रोकता हो एना लीधे घणी वखते नाना झरणा अथवा सतत वहता झरणानुं पण सर्जन थतुं होय। अने प्राणीओ माटे एस्पेशली फॉर एनिमल्स धीस टाइप्स ऑफ स्ट्रीम्स ओर स्प्रिंग्स प्रोवाइड वॉटर। ए प्राणीओ माटे पण पाणी प्रोवाइड करतुं होय। એટલે જંગલો ઘણી બધી રીતે એ ઉત્તર પ્રદેશના જે પર્વતીય વિસ્તારોમાં જે લોકો રહેતા હતા એમના માટે ઉપયોગી હતા, અને અત્યારે પણ આપણે જાણીએ છીએ કે જંગલો કેટલા બધા ઉપયોગી છે। સો લેટ્સ મૂવ અહેડ નેક્સ્ટ પેરેગ્રાફ। ફોર મેની યર્સ હાઉ એવર લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રિચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડેસ્ટ્રોઇડ। જો ફોર મેની યર્સ હાઉ એવર लार्ज एरियाज ऑफ दीस रिच फॉरेस्ट रिसोर्सिस आर गेटिंग डेस्ट्रॉइड। परंतु घना वर्षों थी आज जंगलों समृद्ध जंगलों रिच फॉरेस्ट रिसोर्सिस स्त्रोत एक जंगलों स्त्रोत कही शक ए जंगलों नाश थता था आर गेटिंग डेस्ट्रॉइड बाय द पीपल बाय द गवर्मेंट। एट्ले जंगलों डेस्ट्रॉय एट नाश पामवा ए लोग नाश ए जंगलों वृक्षों ने कापी अने एनो उपयोग લોકો કરતા હતા। એટલે આ જંગલો જે રિચ ફોરેસ્ટ એકદમ ગાઢ જંગલો હતા એનો નાશ થતો હતો ઘણા સમયથી વર્ષોથી ફોર મેની યર્સ। ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો ફોર એક્ઝામ્પલ ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધી એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ। જો હવે તમને ખબર હોય તો રેલવે નેટવર્ક જે આપણે રેલવે તમે જાણતા હોય તો જે પાટા હોય એ રેલવે જે નેટવર્ક આખું ઊભું કરવામાં આવતું હોય રેલવેનું, તો એમાં પણ લાકડાની જરૂર પડતી હોય એસ્પેશિયલી ટિમ્બર। ટિમ્બર એટલે ઇમારતી લાકડું તો બહુ મોંઘું હોય અને બહુ એની જરૂરિયાત હોય। એટલે નેટવર્ક જે રેલવેનું હોય એને એક્સપાન્ડ કરવા માટે, એક્સપાન્ડ એટલે અહીંયા વધારવા માટે, ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ ધ રેલવે નેટવર્ક, એ નેટવર્કને વધારવા માટે પણ એ ટિમ્બર જેવા વૃક્ષોની ઇમારતી લાકડાની જરૂર પડતી હોય। એટલે ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ, એક્સપ્લોઇટ એટલે નાશ કરવો, એક્સપ્લોઇટ યુટિલાઇઝ ઓર વી કેન સે યુઝ સેલ્ફલેસલી સ્વાર્થ ખાતર, પોતાના સ્વાર્થ ખાતર લોકો એ ઇમારતી લાકડાનો ઉપયોગ કરતા, યુઝ સેલ્ફિશલી આવા જંગલો આવા લાકડાનો ઉપયોગ, ઇમારતી લાકડાનો ઉપયોગ એ લોકો રેલવે નેટવર્ક
એક્સપાન્ડ કરવા માટે, એનો વિસ્તાર વધારવા માટે ઇમારતી લાકડાનો ઉપયોગ, દુરુપયોગ વધારે થતો, પોતાના સ્વાર્થ ખાતર લોકો એ ઇમારતી લાકડાનો ઉપયોગ કરવા માટે જંગલોનો નાશ કરતા હતા, એક્સપ્લોઇટેડ. સો યુરોપિયન્સ ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ધ મિક્સ ઓક ફોરેસ્ટ. જુઓ, હવે જે યુરોપિયન લોકો હતા મસૂરીમાં, જે સ્થાયી થયેલા યુરોપિયન લોકો, યુરોપના લોકો જે હતા, દે વોન્ટેડ ટુ કલ્ટિવેટ, કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ. જો કલ્ટિવેશન એટલે વાવણી કરવી, પ્લાન્ટિંગ ક્રોપ્સ. એ લોકો નવી, એક નવો પાક એ લોકો વાવવા માગતા હતા. ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, બટાકાની નવી જાત એક એ લોકો એ ખેતી માટે, બટાકાની ખેતી કરવા માટે માગતા હતા. પરંતુ શેના ભોગે? તો દે વોન્ટેડ ટુ કલ્ટિવેટ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ, લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ધ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. જે ઓક પ્રકારના વૃક્ષો આવે, ઓક પ્રકારના વૃક્ષો એ ધરાવતા મિશ્ર જંગલોનું મોટા પાયે એ લોકો ક્લિયર, ક્લિયર એટલે એ વૃક્ષોનું સાફ કરવા, વૃક્ષો કાપી અને જમીન સાફ કરવી. એટલે આ પોટેટોઝની ખેતી માટે એ યુરોપિયન લોકો મસૂરીમાં આ ઓક જે ફોરેસ્ટ હતું, આખું જંગલો, ઓક નામના વૃક્ષોનું આખું જે જંગલો હતું એને એકદમ સાફ કરી અને ત્યાં નવા પ્રકારની ખેતી, પોટેટોઝની ખેતી એ લોકો કરવા માગતા હતા. સો દેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. જો પછી શું થયું? દેર વોઝ અ ક્લિયરલી કોન્ટ્રાડિક્શન, કોન્ટ્રાડિક્શન એટલે વિરોધ થવો, કોન્ટ્રાડિક્શન એટલે વિરોધ, વિસંગતિ આપણે કહી શકીએ. કોન્ટ્રાડિક્શન બિટવીન હુમ? તો બિટવીન ધ ગવર્મેન્ટ એન્ડ ધ લોકલ પીપલ, જે સ્થાનિક લોકો હતા એમની વચ્ચે અને ગવર્મેન્ટ વચ્ચે કોન્ટ્રાડિક્શન થતો, વિરોધ થતો. કારણ કે ગવર્મેન્ટ એ વૃક્ષોને કાપવા માગતી હતી, પરંતુ જે સ્થાનિક લોકો હતા એમની જે બેઝિક નીડ્સ આપણે કહી શકીએ, પાયાની જરૂરિયાતો, લાકડું હોય અથવા પ્રાણીઓને પીવા માટે પાણી અથવા એમના ઘાસચારો, આ બધું જ એ લોકો જંગલમાંથી પ્રાપ્ત કરતા. એટલે એમની જે બેઝિક નીડ્સ હતી, પાયાની જરૂરિયાતો, એના માટે જે ગામના લોકો હતા એ અને ગવર્મેન્ટ, ગવર્મેન્ટનો ઉદ્દેશ શું હતો? કે ટુ અર્ન મની, એમાંથી પૈસા કમાવા, જંગલો કાપીને એમાંથી પૈસા કમાવાનો ઉદ્દેશ હતો. સો દેર વોઝ અ ક્લિયરલી કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ એન્ડ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. જે રાજ્ય સરકાર હતી એની જરૂરિયાતો પૈસા કમાવાની હતી, અને જે સ્થાનિક લોકો હતા એમની બેઝિક નીડ્સ એ જંગલો ઉપર આધારિત હતી. એટલા માટે બંને વચ્ચે ઘણી વખતે કોન્ટ્રાડિક્શન થતો, વિરોધ થતો. સો ઇન 1930 ધ પીપલ ઓફ થેડી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મૂવમેન્ટ કોલ્ડ સત્યાગ્રહ, અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓપ્ટેઇન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધી ઓપરેસિવ ફોરેસ્ટ લો. જો પછી શું થયું? ઇન 1930માં ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ જે લોકો હતા, તેહરી ગઢવાલ જિલ્લાના જે લોકો, બિગેન અ નોન કોઓપરેશન મૂવમેન્ટ, એ લોકો એક અસહકારનું આંદોલન શરૂ કર્યું, સરકારની સામે અસહકારની ચળવળ શરૂ કરી, એક સત્યાગ્રહ શરૂ કર્યો. બટ ઇટ વોઝ અ પીસફુલ રેઝિસ્ટન્સ. જો રેઝિસ્ટન્સ એટલે વિરોધ કરવો, એ વિરોધ પણ કોની સામે? ગવર્મેન્ટની સામે, સરકારની સામે એ લોકોનો વિરોધ હતો. એટલે એક પીસફુલ, શાંતિપૂર્વકનો વિરોધ, શાંતિપૂર્ણ વિરોધ એ લોકોએ, એક અસહકારનું આંદોલન એના નામે એ લોકોએ ચળવળ શરૂ કરી, ન્યાય મેળવવા માટે, ટુ ગેટ ધ જસ્ટિસ, ટુ ઓપ્ટેઇન જસ્ટિસ. ઓપ્ટેઇન એટલે ગેટ, મેળવવા માટે. શું મેળવવા માટે? જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપરેસિવ ફોરેસ્ટ લોસ. જો ઓપરેસિવ એટલે દમનકારી, નુકસાનકારી, અન્યાયી, ઓપરેસિવ કઠોર કહી શકીએ આપણે, ઓપરેસિવ ફોરેસ્ટ લોસ. ફોરેસ્ટ એટલે જંગલ, લો એટલે કાયદો, જે જંગલનો એક કઠોર, દમનકારી, અન્યાયી કાયદો હતો એની સામે લોકોએ પ્રતિકાર કર્યો, રેઝિસ્ટન્સ એટલે પ્રતિકાર કરવો.
અને ન્યાય મેળવવા માટે ટુ ઓબટેન જસ્ટિસ ધે બિગેન અ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબટેન જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધી ઓપ્રેસિવ ફોરેસ્ટ લોસ. આ સરકારનો જે અન્યાયી કાયદો હતો અથવા જે કાયદો હતો એની સામે વિરોધ કરવા માટે એ લોકોએ એક સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું અને એને સત્યાગ્રહ કહેવાયું. શાંતિપૂર્ણ વિરોધ સરકારની સામે અસહકારનું આંદોલન એ લોકોએ શરૂ કર્યું. હવે શું થયું? ઇન ધેટ યર અને એ જ વર્ષે ઇન ધેટ યર અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન તિલરી બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ વેન ધે ફોર્મ અ પ્રોટેસ્ટ મિટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. જો હવે જે ફોરેસ્ટ પોલિસી હતી, જંગલની જે પોલિસી હતી અથવા જંગલનો જે કાયદો હતો એની સામે લોકોએ પ્રોટેસ્ટ વિરોધ શરૂ કર્યો અને તે ફોર્મ અ પ્રોટેસ્ટ મિટિંગ, એ લોકોએ મિટિંગ વિરોધ માટે મિટિંગ કરી, લોકો બધા ભેગા થયા. તો એ વખતે ગવર્મેન્ટે શું કર્યું? અ લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ, ઘણા બધા લોકોને મારી નાખવામાં આવે ઇન તિલરી, જે તિલરી જગ્યા છે ત્યાં, બાય ધ આર્મ્ડ ફોર્સિસ, જે લશ્કર હોય તો એ સશસ્ત્ર દળો, રાજ્યના જે સશસ્ત્ર દળો આપણે કહી શકીએ, એ રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા ઘણા બધા લોકોની હત્યા કરી નાખવામાં આવી, ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. એ જ્યારે લોકોએ મિટિંગ કરી ભેગા થયા આ સરકારની પોલિસી સામે, ફોરેસ્ટ પોલિસી, જંગલની જે પોલિસી હતી એની સામે, કારણ કે આ રીતે વૃક્ષો કાપી જાય, એ લોકો એના વિરોધ સામે એ લોકોએ એક ચળવળ આંદોલન શરૂ કર્યું. પછી મિટિંગ કરી, તો મિટિંગ કરી એ વખતે ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા, જે લશ્કરી દળ દ્વારા, આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ, એ રાજ્યના જે આર્મ્ડ ફોર્સ હતું, લશ્કરી દળ ઓફ તેહરી ગઢવાલ, તેહરી ગઢવાલનું રાજ્યનું જે સશસ્ત્ર દળ કહી શકીએ આપણે, આર્મ્ડ ફોર્સિસ, એના દ્વારા ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા. સો નેક્સ્ટ લુક એટ ધ પિક્ચર, તમે જોઈ શકશો પિક્ચરમાં, અહીંયા પિક્ચર આપેલું છે. Look at the picture.